નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને કેટલું ભારે કેટલું હલકું તો ગયા એપિસોડમાં આપણે જુદા જુદા વજનિયા બનાવ્યા હતા યાદ છે ને કયા કયા બનાવ્યા હતા બરાબર પચાસ ગ્રામ સો ગ્રામ અને બસો ગ્રામ હા અને આપણે એ પણ જોયું હતું કે એક કિલોગ્રામ તરબૂજ અને એક કિલોગ્રામ ઓશિકાનું વજન પણ કેવું હોય છે સરખું જ હોય છે બરાબર ને હા આપણે જોયું કે ઓશિકું મારવાથી ઓશિકું વાગતું નથી પરંતુ તરબૂચ વાગે છે શું છે એનું કારણ હા બરાબર ઓશિકું છે એ હલકી વસ્તુનું બનેલું છે અને તરબૂચ છે એ ભારે વસ્તુનું બનેલું છે એટલે જો ઓશિકું મારવામાં આવે તો આપણને વાગતું નથી પરંતુ જો તરબૂચ મારવામાં આવે તો વાગે જો એની જગ્યાએ તરબૂચની જગ્યાએ કોઈ એક કિલોગ્રામ લોખંડની વસ્તુ મારવામાં આવે તો હા તો તરબૂચ અને ઓશિકા કરતા એ વધારે વાગે કારણ કે એ ખૂબ જ ભારે વસ્તુનું બનેલી છે ત્યારબાદ આપણે ગ્રામ અને કિલોગ્રામમાં ફેરવતા જોયું હતું અને તેને અનુરૂપ આપણે થોડા કોયડા પણ મોકલ્યા હતા બરાબર ને હા તો આજે આપણે થોડાક આગળ જઈએ તો આજે આપણે વાર્તાથી શરૂઆત કરીશું તમને વાર્તા ખૂબ જ ગમે છે બરાબર ને ચાલો આપણે વાર્તા જોઈએ અને કેટલું ભારે અને કેટલું હલકું અંતર્ગત થોડું વધારે જાણીએ વાર્તાનું નામ છે હાથીનું વજન એક રાજા હતો રાજાને પેટમાં ખૂબ જ દુખાવો થયો અને મહેલના કોઈ પણ ડોક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યા રાજા અડધી રાતે પણ બૂમો પાડતો હતો કારણ કે તે દુખાવો સહન કરી શકતો ન હતો કારણ કે તેના માટે દુખાવો સહન કરવું શક્ય ન હતું આથી તે રાત્રે ખૂબ જ જાગતો હતો પછી રાજાએ કહ્યું કે જો કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું હું સોનું આપીશ એટલે કે જે રાજાનો દુખાવો મટાડશે તેને એક હાથીના વજન જેટલું સોનું મળશે હવે સોનું લેવું હોય અને એ પાછું હાથીના વજન જેટલું તો તો આજુબાજુ દેશ વિદેશ બધી જગ્યાથી ડોક્ટરો આવે તો આ સાંભળીને બધે ઠેકાણેથી ડૉક્ટરો આવ્યા પરંતુ કોઈ પણ રાજાને સાજા કરી શક્યું નહીં પરંતુ એક ડૉક્ટર હતા ડૉક્ટર વેદિકા તેમણે રાજાને સાજા કર્યા હવે રાજાએ તો કહ્યું હતું કે જે રાજાને સાજા કરશે તેને એક હાથીના વજન જેટલું સોનું મળશે તો ડૉક્ટર વેદિકા તો હવે રાજા પાસે જાય છે તો રાજા કહે છે ઓ મારું દર્દ જતું રહ્યું આપનો આભાર ડૉક્ટર વેદિકા હવે શરત મુજબ ડૉક્ટર વેદિકા રાજાને કહે છે કે હવે મને મારું ઇનામ મળશે ને સાહેબ પરંતુ રાજા તો ખૂબ જ લોભી છે તે સોનું આપવા માગતો ન હતો સોનું તો શું એક રૂપિયો પણ આપવા માગતો ન હતો તો તેને વિચાર્યું કે કંઈક યુક્તિ કરું જેથી મારે સોનું આપવું પડે નહીં તો રાજાએ યુક્તિ કરી સારું પહેલાં તમે હાથનું વજન શોધો પછી હું તમને હાથીના વજન જેટલું સોનું આપીશ તો ડૉક્ટર વેદિકા ચિંતામાં પડી ગયા વેદિકા જ્યારે ઘરે પહોંચી તે ખૂબ જ દુઃખી હતી તેણે પોતાની દીકરીને પૂરી વાત કહી કે હું હાથું વજન કેવી રીતે કરીશ અને આટલું મોટું ત્રાજવું હું ક્યાંથી લાવીશ કે જેથી હાથીનું વજન કરી શકું હા સાથે સાથે ત્રાજવું તો બરાબર સાથે વજને પણ લાવવા પડે તો ડૉક્ટર વેદિકા ખૂબ જ ટેન્શનમાં આવી ગયા કે મારે હાથીનું વજન કેવી રીતે કરવું અને હાથીના વજન જેટલું સોનું મને રાજા કઈ રીતે આપશે તો રાજા જે રીતે લોભી હતો તેની સામે ડૉક્ટર વેદિકાની દીકરી ખૂબ જ હોશિયાર હતી તો તેને કહ્યું માં તું ચિંતા ન કર મારી પાસે એક યોજના છે કે રાજાને કહે કે હાથી અને એક મોટી હોડીની વ્યવસ્થા કરે તો ડૉક્ટર વેદિકાએ રાજાને સમાચાર આપ્યા અને કહ્યું કે બીજા દિવસે સવારે તમે એક હાથી અને મોટી હોડી લઈ અને નદી કિનારે આવી જજો તો બીજા દિવસે સવારે રાજા મોટી હોડી અને હાથી લઈને ત્યાં પહોંચી જાય છે તો રાજાને તો કંજૂસ હતો લોભી હતો તે તો વિચારમાં લાગ્યો કે તે ખૂબ જ મૂર્ખ છે તે કેવી રીતે હાથીનું વજન કરશે એ પણ હોડી વડે તે રાજા ખૂબ જ વિચારવા લાગ્યો તો સૌ પ્રથમ ડૉક્ટર વેદિકાની દીકરીએ નદી હતી નદીમાં હોડીને મૂકી એટલે હોળી જેવી નદીમાં ગઈ એટલે થોડીક ડૂબી જાય અંદર તો ત્યાં તેની દીકરીએ પાણીમાં ઉતરી અને જેટલા સુધી હોડી ડૂબેલી હતી ત્યાં આગળ તેને નિશાન કર્યું ત્યારબાદ તે બહાર આવી ગઈ અને પછી કહ્યું ચાલો હવે તમે હાથીની હોડીમાં ઉતારો હવે હાથીની હોડીમાં ઉતારી શું થાય હા તો જે રીતે આપણે પેલા ત્રાજવાની અંદર વજન મૂકતા હતા અને ત્રાજવું નમી જતું હતું તો તે જ રીતે અહીંયા શું થશે આપણા એક જ ત્રાજવું છે હોડી એટલે ત્યાં ડૂબી છે એટલે થોડીક પાણીમાં ડૂબશે તો અહીં જેવો હાથીને હોડીમાં ઉતાર્યો એટલે જે હોડી હતી હોડી પાણીમાં થોડી ડૂબી એટલે ફરીથી ડૉક્ટર વિદિકાની દીકરી ગઈ અને જેટલા સુધી હોડી ડૂબીલી હતી ત્યાં નિશાન કર્યું હવે આગળ શું બન્યું હશે ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ જો આપણી પાસે હાથી તો નથી તો સમજી લો કે આ આપણો હાથી છે આ આપણી હોળી છે તો આપણે આ હોળી અને હાથીની મદદથી ડૉક્ટર વિદિકાની દીકરીએ કઈ રીતના હાથીનું વજન કર્યું હશે અને હાથીના વજન જેટલું સોનું કઈ રીતના મેળવ્યું હશે તે આપણે જોઈએ તો ચલો આપણે હોળી અને હાથીને નદી કિનારે લઈ જઈએ ધારો કે આ આપણે નદી છે હવે નદીની અંદર આપણે આ હોડી મૂકીશું તો ડોક્ટર વિદિકાની દીકરીએ આ રીતના હોડી જ્યારે પાણીમાં ડૂબી જાય છે ત્યારે જુઓ આટલા સુધી હોડી ડૂબી છે તો આપણે તેટલા સુધી પહેલાં નિશાન કરી દઈએ તો હોડીને આ રીતને પાણીમાં મૂકી અને અહીંયા તે નિશાની કરી દે છે તો આટલા સુધી હોડી ડૂબી છે હવે એ હાથીને પાણીમાં ઉતારે છે તો જુઓ અહીંયા જે નિશાન કરેલું હતું નિશાની પાણીમાં જતું રહે છે અને હવે હોડીમાં આટલા સુધી ડૂબીલી દેખાય છે તો આપણે તેટલા સુધી આપણે નિશાની કરી દઈશું આટલા સુધી હોડી ડૂબીલી છે એટલે કે હાથીનું વજન આટલું થશે હવે આપણે સોનાનું વજન કરવાનું છે તો સોનાનું વજન કરવા માટે શું કરીશું બરાબર હાથીને આપણે બહાર કાઢી દઈશું અને હવે આપણે અંદર વજનિયા મૂકીશું અને જો વજનિયા ના મૂકવા હોય તો પછી આપણે સોનું મૂકતા જઈશું હવે આપણે વાર્તાની અંદર તો હાથી છે હવે આપણે અહીંયા હાથી લાવી શક્યા નથી આપણે પથ્થર છે તો હવે આપણે તેનું વજન કરવું છે હવે જો પથ્થરનું વજન તો આપણે સરળતાથી ગઈ વખતે જુદા જુદા વજનિયા બનાવ્યા હતા તેની મદદથી કરી શકીએ પણ જો હાથીનું વજન કરવું હોય તો બરાબર તો તમારે અહીંયા આ કાપો ડૂબે ત્યાં સુધી તમારે સોનું મૂકતું જવું પડે અથવા પછી તેટલા વજનિયા તમારે મૂકવા જોઈએ અહીંયા આપણે પથ્થર છે તો આનું વજન ખૂબ જ ઓછું છે તેથી આપણે અહીં એક ઉદાહરણ તરીકે આપણે ગઈ વખતે જે વજનિયા બનાવેલા હતા તે વજનિયા વારાફરતી મૂકતા જઈશું અને ક્યાં સુધી મૂકવાના બરાબર તો જેટલા સુધી આ હોડી ડૂબેલી હતી તેટલા સુધી આપણે મૂકીશું તો આપણે ગઈ વખતે કયા કયા વજન બનાવ્યા હતા બરાબર સો ગ્રામ બસો ગ્રામ પચાસ ગ્રામ વગેરે વજનિયા બનાવ્યા હતા તો ચાલો આપણે વજનિયા મુકતા જઈએ પહેલું જે પેહલ આપણે ગ્રામ હવે આ છે સો ગ્રામ અને આ વજન છે પચાસ ગ્રામ જુઓ અહીં આપણે ગઈ વખતે જે વજન બનાવ્યા હતા તેની મદદથી આપણે પથ્થરને આ હોડીમાં મૂક્યો ત્યાં સુધી જ્યાં ડૂબેલો હતો તેટલા સુધી આપણને ડૂબેલું જોવા મળે છે એટલે કે પથ્થરનું વજન આના જેટલું થશે આપણે ગઈ વખતે જે વજન બનાવ્યા તેની મદદથી આપણે પથ્થરનું વજન કર્યું જુઓ આપણે સૌપ્રથમ પ્રથમ મૂક્યું હતું બસો ગ્રામ ત્યારબાદ કેટલું મૂક્યું બરાબર ત્યારબાદ મૂક્યું આપણે સો ગ્રામ અને પછી મૂક્યું પચાસ ગ્રામ તો આ ત્રણ વજન મૂકવાથી આપણે જે હોડી હતી એ હોડી પથ્થરના વજન જેટલી ડૂબી જાય છે તો હવે તમે સરળતાથી કહી શકશો કે પથ્થરનું વજન કેટલું હતું બરાબર બસો ગ્રામ વત્તા સો ગ્રામ પચાસ ગ્રામ કેટલું થાય બિલકુલ સાચું ત્રણસો પચાસ ગ્રામ એટલે કે આપણે જે પથ્થર લીધો તેનું વજન ત્રણસો પચાસ ગ્રામ હતું તો જો મિત્રો અહીં આપણે જે વજન કર્યું તેમાં પથ્થરનું વજન કેટલું થયું બરાબર ત્રણસો પચાસ ગ્રામ તો અહીં આપણે જે રીતના પથ્થરનું વજન કર્યું તે જ રીતે ડૉક્ટર વેદિકાની દીકરીએ પોતાની યુક્તિ વાપરી અને એક હાથીના વજન જેટલું સોનું રાજા પાસેથી મેળવી લીધું જોયું મિત્રો અહીંયા કેટલું ભારે કેટલું હલકું અંતર્ગત અહીંયા ડૉક્ટર વેદિકાની દીકરીએ પોતાની યુક્તિ વાપરી અને સોનું મેળવી લીધું રાજા તો આપવા માંગતો ન હતો પરંતુ આ યુક્તિ તેને વાપરી અને સોનું મેળવી લીધું તો અહીં પણ આપણે કેટલું ભારે અને કેટલું હલકું અંતર્ગત આપણે આવી પ્રવૃત્તિ કરી અને થોડુંક જ્ઞાન મેળવ્યું તો હવે આવી જ યુક્તિ તમે તમારા ઉર્જિંદા જીવનમાં કરી શકશો બરાબર ને તો આવા કોયડા જ્યારે તમને મળે તો આનો ઉકેલવાનો પ્રયાસ કરજો બરાબર તો મિત્રો અહીં આપણે જોયું કે ડોક્ટર વેદિકાની દીકરી હાથીનું વજન કરી અને સોનું મેળવ્યું હવે આપણે જાણીએ છીએ કે વજન કરવા માટે એક જ પ્રકારનો વજન કાટો વપરાતો નથી જોયું છે તમે જુઓ તમે શાકભાજીની દુકાને જાઓ એટલે બે પલ્લાવાળા વજન કાટા જોવા મળે છે બરાબર તમે જ્યારે ધોરણ ત્રણમાં હતા ત્યારે તમારા શિક્ષકે તમારું વજન કર્યું હતું સાની મદદથી કર્યું હતું યાદ કરો એ વજન કાંટો કેવો હતો ત્યારબાદ તમે કદાચ તમારા મમ્મી પપ્પા સાથે સોનીની દુકાને ગયા હોય તો કેવો વજન કાંટો હતો હા આપણે બનાવ્યો તેવો જ હતો પરંતુ ખૂબ જ નાનો હતો બરાબર ત્યારબાદ તમે કોઈ મોટી દુકાને ગયા હોય શાકભાજીની હોલસેલની દુકાન હોય કે પછી તમે માર્કેટ યાર્ડમાં ગયા હોય તો ત્યાં આગળ ઘણા બધા ઘઉં છે શાકભાજી છે અનાજ છે એટલે ત્યાં આગળ જુદા જુદા કાંટા જોવા મળે છે એ તમે પણ કાંટા જોયા હશે જ્યારે તમે કરિયાણાની દુકાને જાઓ કે ફરસાણની દુકાને જાઓ ત્યારે તો હવે કંઈક અલગ જ કાંટા જોવા મળે છે હા ઇલેક્ટ્રિક કાંટા જોવા મળે છે અને તમે જોયું હશે કે મોટી મોટી ટ્રકનું પણ વજન કરવામાં આવે છે તમે કદાચ કોઈ રોડ ઉપરથી પાસ થતા હોય ત્યાં લખેલું હોય છે વજન કાંટો મોટા અક્ષરે તો તમને ખબર છે વજન કાંટો શાના માટે વપરાય છે હા તો એ છે એ મોટી મોટી ટ્રક અને ટ્રકમાં ભરેલો સામાન હોય તેનું વજન કરવા માટે વપરાય છે ડૉક્ટર વેદિકાની દીકરીએ જે રીતે હાથીનું વજન કર્યું અને સોનું મેળવ્યું તેને આધારે એક આપણી બુકમાં કોયડો આપેલો છે જુઓ આપણે કોયડો જોઈએ ખુરશીનું વજન કેટલું જુઓ અહીંયા એક વજન કાંટો આપેલો છે તમે જોયો છે આ વજન કાંટો હા બિલકુલ સાચી વાત ગયા વર્ષે તમે જ્યારે ધોરણ ત્રણમાં હતા ત્યારે તમારા શિક્ષકશ્રીએ તમને આના ઉપર ઊભા રાખીને તમારું વજન કર્યું હતું બરાબર તો હવે આ વજન કાંટાની મદદથી તમારે એક વસ્તુનું વજન શોધવાનું છે સાનું શોધવાનું છે બરાબર આ ખુરશીનું વજન શોધવાનું છે તો તમે કહેશો અમારી પાસે તો આ ખુરશી નથી તો તમારી પાસે આ ખુરશી ના હોય પણ તમારા ઘેર જે પણ ખુરશી હોય તેનું વજન તમારે આવા વજન કાંટાની મદદથી તમારે શોધવાનું છે તો આવા વજન કાંટાની મદદથી આ ખુરશીનું વજન શોધવાનો પ્રયત્ન કરજો અને હા તેના માટે તમે કઈ રીતના એની રીત વાપરો છો એ તમારે પણ કહેવાનું છે તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે અને રીત તમારા શિક્ષકશ્રીને કાતો તમારા માતા પિતાને કહેવાની છે તો આ હોમવર્ક તમારે કરવાનું છે ચાલો હવે આપણે આગળનો કોયડો જોઈએ તો હમણાં મેં તમને કહ્યું કે વજન માટે અલગ અલગ પ્રકારના ત્રાજવા અને વજનિયા વપરાય છે તો અહીંયા આપણા એક મિત્ર છે અબ્દુભાઈ બળતણ માટે લાકડા વેચે છે અને તેની દુકાનમાં એક પથ્થર છે અને જેનું વજન તેર કિલોગ્રામ છે તેનો ઉપયોગ તે આ બળતનના વજન માટે કરે છે હવે તેમને કહેશો કે સાહેબ અમે તો તેર કિલોગ્રામનું વજન્યું દેખ્યું નથી પરંતુ આપણે જોયું કે આપણે વજન કરવા માટે આપણી જાતે આપણે વજનિયા બનાવી શકીએ છીએ તો અબ્દુલભાઈએ એક આ પથ્થરનું વજન કર્યું હશે તો તેનું વજન તેર કિલોગ્રામ થયું હતું પરંતુ એક દિવસ શું થયું તે વજન કરતા હતા અને પથ્થર નીચે પડી ગયો અને તેના ટુકડા થઈ ગયા ત્રણ તો જુઓ એક ટુકડાનું વજન બે કિલોગ્રામ થયું બીજા ટુકડાનું પાંચ કિલોગ્રામ અને ત્રીજા ટુકડાનું છ કિલોગ્રામ અને એ રીતે ત્રણ ટુકડા વિભાજીત થઈ ગયા હવે એ તેની મદદથી એ વજન કરતા હતા હવે અબ્દુભાઈ જુઓ તેર કિલોગ્રામનું વજન વાપરતા હતા તો એ હોશિયાર તો હશે જ ને હા એ ખૂબ જ હોશિયાર હતા કારણ કે તેર કિલોગ્રામનું વજન વાપરતા હતા તો તેમણે વિચાર્યું કે આ વજન જે મારો પથ્થર તૂટી ગયો છે તો આ પથ્થર ભલે તૂટી ગયો હોય પરંતુ એનો હું ફરીથી ઉપયોગ કરીશ તો એમને શું કર્યું આ ત્રણ ટુકડાની મદદથી એ એક કિલોગ્રામથી લઈ અને નવ કિલોગ્રામ સુધીના બળતનના લાકડાનું વજન કરતા હતા તો જુઓ એમને પથ્થર ફેંકી ના દીધો પરંતુ તેને તેનો ઉપયોગ અલગ રીતે કર્યો અને જેનો ઉપયોગ તે એક કિલોગ્રામથી લઈ

આ બાજુ પાંચ કિલોગ્રામ હોય તો કઈ બાજુ નમશે બરાબર એટલે આ બાજુ નમી જશે તો 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 અહીંયા અહીંયા કેટલું મૂકીએ સરખું થાય બરાબર આપણે એક કિલોગ્રામ વજન મૂકીશું તો બંને બાજુ સરખું થશે એટલે પાંચ કિલોગ્રામ વધતા એક કિલોગ્રામના લાકડા એટલે કેટલો થયું છ કિલોગ્રામ તો જુઓ અહીંયા આપણે એક કિલોગ્રામના લાકડા મૂક્યા તો આ બાજુ વજન થશે પાંચ કિલોગ્રામ નું પથ્થર અને એક કિલોગ્રામ ના લાકડા એટલે કુલ વજન થઈ ગયું છ કિલોગ્રામ અને આ બાજુ તો છ કિલોગ્રામ હતું જ તો જુઓ સમતોલ થઈ જશે તો એનો મતલબ એ થયો કે અહીંયા આપણે જે વજનને મૂક્યા એ એક કિલોગ્રામ થઈ ગયા તો આ રીતે તે એક કિલોગ્રામ વજન માપતા હતા અબ્દુભાઈએ શું કર્યું છે એક કિલોગ્રામ લાકડાનું વજન કર્યું અને હવે શું કહ્યું આપણને હોમવર્ક આપી દીધું છે કે મેં તમને પથ્થર આપી દીધા પાંચ કિલોગ્રામ છ કિલોગ્રામ અને બે કિલોગ્રામ હવે તમારે એ ત્રણ પથ્થરની મદદથી તમારે જુદા જુદા વજન કરવાના છે તો સૌથી પહેલાં આપણે વજન કરવાનું છે ચાર કિલોગ્રામ તો ચલો ચાર કિલોગ્રામનું વજન કરવા માટે આપણે શું કરીશું આપણી પાસે ત્રણ વજન છે પાંચ કિલોગ્રામનો પથ્થર છ કિલોગ્રામનો પથ્થર અને બે કિલોગ્રામ તો વિચારો બરાબર હા તો અહીં આપણે સૌ પ્રથમ શું વિચારવું પડશે કે કોઈ પણ બે પથ્થર લેવા પડશે કારણ કે આપણે જે રીતે અબ્દુભાઈએ પાંચ કિલોગ્રામને છ કિલોગ્રામ મૂકી અને એક કિલોગ્રામ લીધું હતું તો એ જ રીતે આપણે કોઈપણ બે પથ્થરનો ઉપયોગ કરીશું અને કોની નજીક આવે છે તે રીતે આપણે જોઈશું તો જુઓ તો અહીં આપણે એ જોઈશું કે જે રીતે પહેલાંમાં છ કિલોગ્રામ અને પાંચ કિલોગ્રામનો તફાવત એક કિલોગ્રામ હતો તો અહીં કયા બે પથ્થરનું વજનનો તફાવત ચાર કિલોગ્રામ થાય છે તો જુઓ પાંચ અને છ તો ગઈ વખત આપણે ઉપયોગ કર્યો એ તો નહીં થાય ચલો પાંચ અને બે કરો થશે ચાર કિલોગ્રામ નહીં થાય ચલો છ ને બે કિલોગ્રામ બરાબર તો આ બેનો તફાવત થશે ચાર કિલોગ્રામ તો ચાલો આપણે અહીંયા મૂકી દઈએ છ કિલોગ્રામ હવે આ બાજુ મૂકીશું બે કિલોગ્રામ તો હવે અહીંયા કેટલા મૂકીશું લાકડા હા સમતોલ કરવા માટે તો જુઓ અહીંયા આપણે છ કિલોગ્રામ અહીંયા બે કિલોગ્રામ હવે શું થશે ત્રાજુ આ બાજુ નમી જશે હવે આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું વજન કરવું હોય ત્યારે ત્રાજવું સમતોલ હોવું જોઈએ તો અહીંયા આપણે હવે સમતોલ કરવા માટે લાકડા મૂકીએ તો કેટલા લાકડા મૂકીશું તો સમતોલ થશે બરાબર તો અહીંયા આપણે લાકડા મૂકતા જઈશું અને જ્યારે સમતોલ થશે એટલે એ લાકડાનું વજન થશે તો અહીંયા આપણે ચાર કિલોગ્રામ લાકડા મૂકીશું તો બંને ત્રાજવા સમતોલ થશે તો આ રીતે આપણે બે કિલોગ્રામ અને છ કિલોગ્રામની મદદથી ચાર કિલોગ્રામ લાકડા આપણે માપી શકીશું ચલો હવે આપણને બીજું વજન આપ્યું છે ત્રણ કિલોગ્રામ તો ફરીથી આપણે અગાઉની જેમ જ ઉપયોગ કરીશું કે કોની મદદથી સરળતાથી ત્રણ કિલોગ્રામ બર્તનના લાકડા આપણે માપી શકીએ છીએ તો ચલો વજન કરવા માટે વિચારીએ તો જુઓ અહીંયા છ ઓછા બે એટલે તો કેટલા આવશે ચાર આવી ગયા ચલો પાંચ ઓછા છ એ તો એક કિલોગ્રામ આ બંનેનો તફાવત લઈએ બરાબર તો પાંચ કિલોગ્રામ અને બે કિલોગ્રામ પથ્થરનો તફાત લઈશું તો આપણને મળશે ત્રણ કિલોગ્રામ અહીંયા આપણે મૂકી દઈએ બે કિલોગ્રામનો પથ્થર અને આ બાજુ મૂકી દઈએ પાંચ કિલોગ્રામનો પથ્થર તો ત્રાજુ કે બાજુ નમશે બરાબર આ બાજુ પાંચ કિલોગ્રામ છે એટલે આ બાજુ ત્રાજુ નમી જશે તો આ બાજુ સમતોલ કરવા માટે આપણે જુદા જુદા લાકડા મૂકીશું તો કેટલા લાકડા મૂકીશું તો સમતોલ થશે બરાબર પાંચ અને બેનો તફાત થશે ત્રણ કિલોગ્રામ તો અહીંયા આપણે ત્રણ કિલોગ્રામ બળતનના લાકડા વજન કરી શકીએ છીએ તો આ રીતે આપણે ચાર કિલોગ્રામ અને ત્રણ કિલોગ્રામ બળતનના લાકડાનું વજન કર્યું ચાલો હવે સાત કિલોગ્રામનું વજન કરવાનું છે તો સાત કિલોગ્રામ માટે શું કરીશું આપણે તો જુઓ પાંચ કિલોગ્રામ ને છ કિલોગ્રામનો તફાવત કેટલો આવ્યો બરાબર એક કિલોગ્રામ છ અને બેનો આપણે કર્યું તો ચાર કિલોગ્રામ અને પાંચ અને બેનો તફાવત આવ્યો ત્રણ કિલોગ્રામ હવે જો તફાવત તો બીજો કોઈ થશે નહીં તો આપણે સરવાળો કરીએ તો પાંચ કિલોગ્રામ છ કિલોગ્રામને બે કિલોગ્રામનો સરવાળો કેટલો થાય બરાબર અબ્દુભાઈ પાસે જે પથ્થર હતો તેના જેટલું થાય કેટલો વજનનો પથ્થર હતો બરાબર તેર કિલોગ્રામ એટલે કે ત્રણે ત્રણ પથ્થરનું આપણે વજન કરીશું તો તેર કિલોગ્રામ થાય પણ આપણે તો કેટલું વજન કરવાનું છે સાત તો તેના માટે આપણે કયા બે વજન લઈશું બિલકુલ સાચું આપણે મૂકીશું પાંચ કિલોગ્રામ અને આ બાજુ મૂકીશું બે કિલોગ્રામ બરાબર તો આપણે અહીંયા વજન થશે સાત કિલોગ્રામ એટલે કે આ બાજુનું વજન જે પથ્થર મૂકીશું તેનું વજન સાત કિલોગ્રામ હવે અહીં આપણે લાકડા મૂકતા જઈશું તો આ બાજુ જે લાકડા મૂકીશું તેનું વજન થશે સાત કિલોગ્રામ તો આ રીતે આપણે છ કિલોગ્રામ પાંચ કિલોગ્રામ અને બે કિલોગ્રામ માપના પથ્થર દ્વારા એકથી નવ કિલોગ્રામ વજન કરી શકીએ છીએ સુધી એક કિલોગ્રામનું વજન કર્યું છે આ જ રીતે તમારે બાકી વધ્યા તેનું વજન જાતે કરવાનું છે તો આજે આપણે શું શીખ્યા બરાબર ડોક્ટર વેદિકાની દીકરીએ જો રાજા પાસેથી હાથીનું વજન કરી અને કઈ રીતના સોનું મેળવ્યું તે જોયું ત્યારબાદ આપણે તમને હોમવર્ક આપ્યું ખુરશીનું વજન કરવાનું તે તમારે ભૂલવાનું નથી અને ત્યારબાદ આપણે જોયું કે અબ્દુભાઈનો પથ્થર હતો તેર કિલોગ્રામનું તે તૂટી જાય છે એના ત્રણ ટુકડા થાય છે અને અબ્દુભાઈ તેની મદદથી એકથી નવ કિલોગ્રામ સુધીનું વજન કરી શકે છે તો તમારે એ બાકી જે આપણે એક કિલોગ્રામ ચાર કિલોગ્રામ ત્રણ કિલોગ્રામ અને સાત કિલોગ્રામનું વજન કર્યું બાકી જે વધ્યું તેનું વજન તમારે જાતે કરવાનું છે અને હા આ ઉપરાંત કેટલું ભારે કેટલું હલકું અંતર્ગત વિવિધ વજન કરજો અને વિવિધ કોયડાનો ઉકેલ મેળવજો હવે આજે આપણે સમય છે આજના પ્રશ્નનો ચાલો આજનો પ્રશ્ન જોઈએ આપેલા વજનયાનો એક જ વખત ઉપયોગ કરી નીચેનામાંથી કયું વજન કરવું શક્ય નથી જુઓ આપણે પહેલામાં કહ્યું હતું વજન કરવાનું હતું અહીંયા વજન કરવું શક્ય નથી તે તમારે નક્કી કરવાનું છે તો બે કિલોગ્રામ પાંચ કિલોગ્રામ અને દસ કિલોગ્રામ વજન આપેલા છે તો નીચેના મતે કયું વજન શક્ય નથી વિકલ્પ એ એક કિલોગ્રામ વિકલ્પ બી ત્રણ કિલોગ્રામ વિકલ્પ સી સાત કિલોગ્રામ અને વિકલ્પ ડી તેર કિલોગ્રામ તો આનો સાચો જવાબ તમારે આપેલા નંબર ઉપર ફોન કરી અને જણાવવાનો છે નંબર છે છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર ચાર ઝીરો તો આ નંબર ઉપર ફોન કરી અને જવાબ આપજો અને તમે વિજેતાની યાદીમાં સામેલ થજો આવતા અંકમાં કેટલું ભારે કેટલું હલકું અંતર્ગત બીજી પ્રવૃત્તિ સાથે મળીશું ત્યાં સુધી સાચવજો આભાર